સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો અટક્યા. મેઇન દરવાજાનું તારું તોડી ચાંદીના સિક્કા અને વાસણો સહિત સોનાના દાગીના અને 1 લાખ રૂપિયા રોકડ સહિત કુલ 8,70,000 ની મત્તાની ચોરી કરી તસ્કરો પ્રણાય થતા સાંસદના પુત્ર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજના ભાગપુર ખાતે આવેલ સાંસદ દીપસિંહ રાઠોડની આશ્રમમાં આવેલ તેમના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા, જેમાં અજાણ્યા તસ્કરોએ બુધવારની રાત્રિએ આશ્રમ શાળામાં પ્રવેશ કરી આશ્રમ શાળામાં આવેલ સંસદના મકાનનો મેઇન દરવાજાનું તારું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સર સામાન વેર વિખેર કર્યો હતો. તો મકાનમાં રહેલ 3 તિજોરીઓના તારા તોડ્યા હતા, જેમાં તિજોરીમાં રહેલ ચાંદીના સિક્કાઓ અને વાસણો સહિત સોનાના દાગીના સહિત તિજોરીમાં રહેલ 1 લાખ રૂપિયાની રોકડ રકમ સહિતની ચોરી કરી હતી. તો હાલ સંસદ અમેરિકા ખાતે પ્રવાસમાં હોય તેમના પુત્રને ચોરી અંગેની જાણ થતાં તેઓએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પ્રાંતિજ પોલીસ સંસદના પુત્ર રણજીતસિંહની ફરિયાદને લઈને અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ લઈને સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં સોના ચાંદીના દાગીના બધું થઈને 8,70,000 ની ચોરી થઈ છે. રણજીતસિંહ રાઠોડ કરીને જે ફરિયાદી છે એમણે આ બાબતે ફરિયાદ આપી છે અને આ બાબતે પોલીસ તરફથી જુદી જુદી ટીમો બનાવીને તપાસ તજવીજ ચાલુ છે. તસ્કરોએ સંસદના ઘરે અન્ય દરવાજો તથા કિંમતી વસ્તુઓ હોવા છતાંય માત્ર તિજોરીના તારા તોડી તિજોરીમાં રહેલ સોનાના દાગીના, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કાઓ અને રોકડ રકમ 1 લાખ મળી કુલ 8.70 લાખની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઘરેણા, સોના ચાંદીના સિક્કા, 10 બિસ્કીટ, 4 ગ્લાસ, 2 થાળી, 4 વાટકી તથા 2 ચમચી તેમાં મળી આશરે 6 કિલો ચાંદી, જેની કિંમત 4,20,000 તથા 1.5 તોલાની 1 સોનાનો દોરો, 2.5 તોલાના 4 વીંટી, 1-1 તોલાના 2 સિક્કા તથા 1 તોલાનું પેન્ડલ મળી આશરે 7 તોલાની સોનાની વસ્તુઓ, જેની કિંમત 3,50,000 તથા પેન્ડલ 20 તથા ચલની નોટો 500, રોકડ 1 લાખ મળી કુલ 8,70,000ની ચોરી કરી. તો પ્રાંતિજ પોલીસ દ્વારા સંસદના પુત્ર રણજીતસિંહ રાઠોડની ફરિયાદને લઈને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ IPC કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અહીંયા ચોરી થઈ છે ફાધર, અહીંયા 98 થી ધારાસભ્ય હતા, એટલે અહીંયા મારી અનુદાનિક નિવાસી આશ્રમ શાળા છે, તો અહીંયા વર્ષોથી 98 થી અહીંયા જ રહેતા ધારાસભ્ય ત્યારથી, અને અત્યારે હાલ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ છું. પણ અમેરિકાએ પ્રવાસ ગયેલ છે 12 એપ્રિલથી, અને કાલ બપોરના એટલે કે 19 તારીખ, હા 20 તારીખ બપોરના હું આવ્યો ત્યારે મારે એક ફ્રીજનું કામ હતું, એટલે આઈસ્ક્રીમ કરવાનું, જ્યારે ખોલવા જ્યો ત્યારે રૂમનું તારું લબડતું હતું અને અંદર જોયું તો પછી ત્યાં તિજોરી છે, ત્રણ તિજોરી તોડેલી હતી, ખુલ્લી હતી. તો અંદર જોયું તો ફાધરનો ફોન કરીને પૂછતો, એમણે એવું કીધું કે અંદર 6 કિલો જેવી ચોદી હતી, 7 થી 8 તોલા જેવું સોનું હતું, 1 લાખ જેવા રોકડા હતા, બેગણ એવું હતું, પણ ચાંદીના વાસણ એવું હતું, તો જોતો કશું મરેલ નથી. તો પછી પોલીસ સ્ટેશન ફોન કરતો ફરિયાદ નોંધાયેલ છે. તો ચોરીને લઈને FSL તથા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.